સુરેન્દ્રનગર ખાતે મહિલાઓએ પીવાના પાણીની રામાયણ મામલે કચેરીમાં પાણીના માટલા સાથે હલ્લાબોલ કર્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની વધતી જતી કાળઝાળ ગરમીમાં પાણીની પારાયણ. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ સૂર્યનારાયણ દેવ ક્રોધિત થયા હોય તેમ ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની મોટી રામાયણ ઊભી થઈ છે. ત્યારે આજરોજ બહોળી સંખ્યામાં તાલુકાના ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં મહિલાઓ અને આગેવાનો સહિત આપના નેતા રાજુભાઈ કરપડાએ ડેપ્યુટી કલેક્ટરને ધારદાર રજૂઆત કરી હતી. ત્યારે આ તકે લગત વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. પરિણામ સ્વરૂપે અમુક ગામડાઓમાં આવતીકાલથી વધારાના ટેન્કરો ચાલુ થશે અને 4 વર્ષથી ઢોકળવા ગામનો પ્રશ્ન લટકતો હતો તેમાં પણ ડેપ્યુટી કલેક્ટર પોતાની ટીમને સાથે રાખીને આવતીકાલે સ્થળ તપાસ કરીને આગળની કાર્યવાહી કરાવશે. થાનગઢ અને ચોટીલાને પાણી પૂરું પાડતા પંપિંગ સ્ટેશનમાં શુદ્ધ પાણીના પંપ જ 2 વર્ષથી બંધ હાલતમાં છે, ત્યારે લોકો બીમારીનો ભોગ બને તેવું કાચું પાણી આપવામાં આવી રહ્યું છે. ક્લોરિનેશન પણ થતું નથી અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવતી નથી અને મહિલાઓએ પાણીના માટલા સાથે રજૂઆત અર્થે દોડી જઈને પાણીની પારાયણ મામલે હૈયાવરાળ ઠાલવી હતી, ત્યારે કચેરીમાં ન્યાયની માંગ સાથે હલ્લાબોલ પણ કર્યો હતો. ચોટીલા તાલુકાના 20થી વધારે ગામડાઓમાં જ્યાં પીવાના પાણીની ખૂબ મોટી વિકટ સમસ્યા છે, પીવાનું પાણી લોકોને મળતું નથી. પૂરતા પ્રમાણમાં ધોળીધજા ડેમમાં પાણી હોવા છતાં પીવાનું પાણી ગામડાઓ સુધી પહોંચતું નથી, એટલે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે. આજે અમે પ્રાંત અધિકારી સાહેબને જે ગામડાઓમાં પીવાનું પાણી નથી પહોંચતું એ ગામડાઓની યાદી આપી છે. તાત્કાલિક ધોરણે દરેક વ્યક્તિને જે મળવાપાત્ર પાણી છે, તો ટેન્કરનું પાણી જ્યારે મળતું હોય ત્યારે 1 વ્યક્તિનું 30 લીટર અને સંપમાં લાઇનથી પાણી આપતા હોય ત્યારે 1 વ્યક્તિનું 70 લીટર, આ મુજબની પાણીની વ્યવસ્થા ચોટીલા તાલુકાના એક પણ ગામમાં કરવામાં આવી નથી. તો તમામ ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા થાય એના માટે રજૂઆત કરી છે. આ જ રીતે ઢોકળવા ગામનો છેલ્લા 4 વર્ષથી પ્રશ્ન છે કે ઢોકળવા ગામમાં જે કૂવો ખોદવામાં આવ્યો છે વાસ્મો અંતર્ગત, આ કૂવાથી ગામ સુધીની સંપ સુધીની લાઇનની વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી, જેના કારણે 5,500ની વસ્તી ધરાવતું ગામ ખૂબ હેરાન થઈ રહ્યું છે. મહિલાઓ મજૂરીએથી બપોરે 1 વાગે આવે, પોતાની કમરમાં છોકરું બેસાડી માથા પર હેલ મૂકી અને 1-1.5 કિલોમીટર સુધી પાણી પીવાનું લેવા જવા માટે મજબૂર છે, ત્યારે આઝાદીના 75 વર્ષ પછી ચોટીલા તાલુકો પાણી માટે જ્યારે વલખા મારે છે ત્યારે આજે અમે પ્રાંત અધિકારીશ્રીને, સરપંચોને અને ગામ લોકોને સાથે રાખી અને ધારદાર રજૂઆત કરી છે. આગામી દિવસોમાં જો આ નિરાકરણ નહીં આવે તો અહીંયા ચોટીલાની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે એક આંદોલનના શ્રી ગણેશ થશે. આજરોજ પ્રાંત અધિકારી સાહેબ દ્વારા એક આશ્વાસન આપવામાં આવ્યું છે, હું આવતીકાલે સ્થળ વિઝિટ કરું છું. તાત્કાલિક ધોરણે અમારી ગ્રાન્ટમાંથી થઈ શકતું હશે તો અમે પ્રયત્ન કરશું. અમને 2 દિવસનો સમય આપો. તો 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 2 દિવસ પછી જો વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અહીંયા જ ચોટીલાની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્રથી ઉગ્ર આંદોલન અમારી ટીમ ગામ લોકોને સાથે રાખીને કરશે. આભાર. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.